નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વઘાસિયા ગજેરા વિદ્યા ભવનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર આંકડા શાસ્ત્ર એમાં ક્રમાંક સહસંબંધાંકની રીત ચેપ્ટર નંબર બે એનો આપણે અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણે જોઈએ સૂત્રની આપણે વાત કરીએ તો ક્રમાંક સહસંબંધાંક એની રીત અને એ રીતની અંદર એક છે કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે સહબંધાંક આરનું સૂત્ર થશે વન માઇનસ સિક્સ સિગમા ડી સ્કવેર પ્લસ સી એફ છેદમાં એન એન સ્કવેર માઇનસ વન સી એફ એનો મતલબ સુધારો થાય અને સુધારો એનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે સી એફ સીગમા એમ ક્યુબ માઇનસ એમ છેદમાં બાર આ એક સૂત્ર છે આ પણ સૂત્ર છે જે તમારે યાદ રાખવું આગળ આપણે વાત કરીએ તો એમ એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા જેને આપણે એમ કહેવાય તો આ રીતની એક દાખલો આપણે ગણીએ તો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એમાં આપણે પાંચમો દાખલો એની રકમ અહીંયા લખીએ તો સૌ પ્રથમ પિતાની ઊંચાઈ ને પુત્રની ઊંચાઈની આપણે વાત કરેલી ચલ ને એક્સ અને વાય કહેવાય એની આપણે રકમ લખીએ તો સૌ પ્રથમ એકસો છપ્પન એકસો ત્રેપન ત્યારબાદ વન એટી ફાઈવ એકસો સત્તાવન ત્રેસઠ એકસો એકાણું અને એકસો બાસઠ માત્ર ને માત્ર હું અત્યારે રકમ લખું છું ત્યારબાદ એકસો ચોપન અડતાલીસ એકસો બાસઠ એકસો સત્તાવન એકસો બાસઠ એકસો સિત્તેર અને એકસો ચોપન સૌ ક્રમાંક સહસંબંધાંકની રીતની અંદર આપણે ક્રમ આપવા પડે એટલે એક્સનો જે ક્રમ છે જેને આપણે આર એક્સ કહીએ છીએ અને વાયના ક્રમને આપણે કહીએ છીએ આર વાય તો ક્રમ કઈ રીતે આપવો તો સૌથી મોટી કિંમત હોય એને તમારે નંબર એક આપવાનો તો આ જે તમને એક્સ દેખાય એમાં સૌથી મોટી કિંમત એકસો એકાણું એક આપશું તેનાથી નાની કિંમત એકસો પંચ્યાસી એનાથી નાની કિંમત થશે તમે જોઈ શકો છો એકસો ત્રેસઠ જેને આપણે આપશું નંબર ત્રણ ત્યારબાદ એકસો ત્રેસઠ પછી એકસો એને આપશું આપણે નંબર ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો એકસો પછી એકસો એકસો પછી એકસો છપ્પન નંબર છ અને છેલ્લે નંબર સાત તો આનો મતલબ એવો થાય કે એક્સ ને તમે ક્રમ આપો એક્સ ને ક્રમ આપો જેને આર એક્સ કહેવામાં આવે અને ત્યારબાદ આપણે વાયની વાત કરીએ તો જેને આર વાય કહેવામાં આવે એમાં સૌથી મોટી કિંમત બે વખત આવતું હોય તો તમે નંબર એક આપી દીધો ત્યારબાદ બે વત્તા ત્રણ આનું તમારે સાદુરૂપ આપવું પડે બે વત્તા ત્રણ છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ પડે ફરીથી એકવાર બે માં બે એટલે 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 થાય લખાય લખાય ત્યાં હવે તમે ટોટલ નંબર આપણે આપી દીધા કયા કયા એક બે અને ત્રણ હવે જે નંબર આવે એ ચાર થી શરૂઆત થાય તો એકસો બાસઠ થી નાની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો કઈ છે તો કે એકસો બાસઠ થી નાની સંખ્યા એકસો સત્તાવન જેને આપણે આપશું નંબર ચાર ચલો ચાર પછી આવશે નંબર પાંચ તો તમે જો એકસો સત્તાવન થી નાની કિંમત થશે એકસો ચોપન જોઈ શકો છો એકસો ચોપન બે વખત આવે છેદમાં બે પાંચ વત્તા છ છેદ બે પાંચ વત્તા છ એટલે અગિયાર છેદ બે એટલે પાંચ પોઈન્ટ પાંચ લખાય એવી જ રીતે અહીંયા પણ લખાય પાંચ ટોટલ આપણે છ નંબર આપી દીધા એક બે ત્રણ ચાર પાંચ છ અને છેલ્લો નંબર વધે જેને આપણે નંબર સાત આપશું તો આ કહેવાય ક્રમાંક સહ સંબંધાંક ક્રમાંક એટલે એક્સ નો તમે ક્રમ આપો જેને આર એક્સ કહેવાય વાય નો ક્રમ આપો જેને આર વાય કહેવાય ત્યારબાદ અહીંયા સૂત્રમાં તમે જો સિગ્મા ડી ની જરૂર છે તો સૌપ્રથમ પ્રથમ ડી નું સૂત્ર થશે આર એક્સ માઇનસ આર વાય તો સિમ્પલ વસ્તુ છે આમાંથી તમે આ વાત કરો આર એક્સ એટલે છ માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે તો કે 0.5 7 - 7 0 2 - 2.5 કેટલા થશે - 0.5 5 - 4 1 3 - 2.5 0.5 1 - 1 0 4 - 5.5 કેટલા થાય - 1.5 આગળ દાખલો આપણે ગણીએ છીએ તો આપણે એ પણ વસ્તુ યાદ રાખવી પડે ચાર ગુણના દાખલા હોય આપણો દાખલો ગણ્યો પછી કેમ કેમ આપણને ખબર પડે તો ડી નો સરવાળો થાય એટલે સમજી લેવાનો આપણો દાખલો સાચો છે અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ પાંચ અને માઇનસ પોઈન્ટ પાંચ કેન્સલ થાય એક વત્તા પોઈન્ટ પાંચ ને માઇનસ એક પોઈન્ટ પાંચ બંને કેન્સલ થાય એટલે જવાબ ઝીરો એનો મતલબ અત્યાર સુધીની ગણતરી સાચી છે આગળ વાત કરીએ તો ડી એનો આપણે વર્ગ કરવો પડે કેમ અહીંયા તમે જોઈ શકો સૂત્રની અંદર તો જીરો નો વર્ગ જીરો માઇનસ પોઈન્ટ નો વર્ગ પોઈન્ટ પચીસ એકનો વર્ગ એક પોઈન્ટ નો વર્ગ બે પોઈન્ટ પચીસ જીરો નો વર્ગ જીરો માઇનસ એક પોઈન્ટ પાંચ નો વર્ગ બે પોઈન્ટ વેર નો તમે સરવાળો કરો જેને કહેવાય સીગમા ડી સ્કવેર સિગમાડી આનો તમે સરવાળો કરો કેટલો થાય તો આનો સરવાળો થશે બે પોઈન્ટ બે પોઈન્ટ પચાસ ટોટલ ત્રણ ત્રણ ને ચાર આનો સરવાળો થશે તો સીગમા આપણને મળી ગયું એન મળી ગયો સી એફ આપણને બાકી તો સીએફ નો મેં તમને અહીંયા સૂત્ર લખાયું તો સી આપણે ગણવા માટે નીચે ગણતરી કરીએ તો સી એની આપણે ગણતરી કરવી છે તો સૌપ્રથમ પ્રથમ પુનરાવર્તિત અવલોકન એટલે કે કયા અવલોકન એક વખત આવે અને બીજી વખત પણ આવે છે અહીંયા તમે જોઈ શકો એકસો ચોપન અને એકસો બાસઠ બંને પુનરાવર્તન પામે છે એટલે અહીંયા લખાય એકસો ચોપન અને એકસો બાસઠ પછી અહીંયા લખવાનું કે જેટલી વખત અહીંયા તમે લખેલું જોઈ શકો એમ કોને કહેવાય જેટલી વખત પુનરાવર્તન પામે તો અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામેરાવર્તન પામેરાવર્તન પામે પુનરાવર્તન પામે એટલે બે લખાય ત્યારબાદ અહીંયા સી ની ગણતરી કરવા માટે મેં તમને સૂત્ર લખાયું સી તો યાદ રાખવાનું અત્યારે એમ ક્યુબ માઇનસ એમ છેદમાં બાર તો એમ એટલે કેટલા તો આને એમ કહેવાય ખબર કેમ પડે અહીંયા તમે જોવો લખેલું છે એમ તો એમ બરાબર બે અહીંયા તમે એમની જગ્યાએ બે મૂકો બે નો ઘન માઇનસ બે છેદમાં બાર એટલે બે નો ઘન આઠ આઠ માંથી બે જાય તો છ છ ભાગ્યા પોઈન્ટ પાંચ ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ફરીથી અહીંયા એમની જગ્યાએ તમે બે મૂકો બે નો ઘન માઇનસ બે છેદ માં બાર આનું સાદરૂપણ પોઈન્ટ પાંચ સૂત્રની અંદર સી આપણે બાકી છે તો સી એટલે આનો સરવાળો સી એફ પોઈન્ટ પાંચ પ્લસ પોઈન્ટ પાંચ તો આ સી ની ગણતરી થઈ તમામ જોઈ શકો છો કિંમત સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો સૌ પ્રથમ સૂત્ર છે આર બરાબર અહિયાં તમે જોવો વન માઇનસ સિક્સ સીગમાં ડી સ્કવેર પ્લસ સી એફ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન વન માઇનસ સિક્સ સિગમાડ સ્ક્ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે એન આવશે સાત અહીંયા સાત મૂકો એનની જગ્યા એટલે સાત નો વર્ગ માઇનસ આનું આપણે સાદુ રૂપ આપીએ વન માઇનસ છ ચાર વત્તા એક એટલે પાંચ છેદમાં સાત સાતનો નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ માઇનસ એક એટલે આગળ વન માઇનસ અહીંયા તમે જુઓ ત્રીસ ભાગ્યા ત્રણસો છત્રીસ ત્રીસ ભાગ્યા ત્રણસો છત્રીસ તો ત્રીસ ભાગ્યા ત્રણસો ની આપણે ભાગાકાર કરીએ તો જીરો પોઈન્ટ જીરો આઠસો બાણું અને ત્યારબાદ છેલ્લે એકમાંથી જીરો પોઈન્ટ જીરો આઠસો બાણું તમે વાત કરો એટલે જવાબ આવશે પોઈન્ટ એકાણું જીરો લગભગ કહેવાય આ ચિહ્ન એટલે બરાબર થાય આ ચિહ્ન એને લગભગ કહેવાય તમે પોઈન્ટ પછી ચાર આંકડાની સંખ્યા છે તો તમે બે આંકડાની સંખ્યા લખી શકો ખોટું પડે નહીં તો આ એકદમ સિમ્પલ રીત થઈ ક્રમાંક સહસંબંધાંકની રીત Thank you.